ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની અંદર જે સબ્જેક્ટ છે આપણો બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ ચેપ્ટર નંબર ચાર આપણે કન્ટિન્યુસ કરી રહ્યા છે જેમાં આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે બીજા બે પ્રોબ્લેમ ક્લિયર છે ગઈકાલે આપણે લાઇનની ઉપર એક પોઈન્ટ હોય એમાંથી પાસ થતો પરપેન્ડિક્યુલર અને લાઇનની બહારની સાઈડ જે પોઈન્ટ હોય છે એમાંથી મારી પાસ તો પરપેન્ડિક્યુલર જોયો હતો આજે થોડોક અલગ પ્રકારનો પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે હજુ તમને વારંવાર કહું છું ઇંગ્લિશ છે એટલે ગભરાવવાની જરૂર નથી બહુ સિમ્પલ છે દરેક વસ્તુ તમને ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવશે પ્રોબ્લેમ નંબર સાતમાં શું કહે છે ટુ કન્સ્ટ્રક્ટ અ પેરેલ લાઇન ટુ અ ગીવન લાઇન ઓવન ઓ ટુ ફ્રોમ ઓર પાસિંગ થ્રુ અ ગીવન પોઈન્ટ પી ક્લિયર સરસરાત વાંચી જાઓ તો કંઈ ખ્યાલ આવે નહીં કંઈ વાંધો નહીં એને થોડું થોડું ટુકડે ટુકડે વાંચો શું કહે છે ટુ કન્સ્ટ્રક્ટ અ પેરેલર લાઇન પેરેલ લાઇનનો મતલબ શું થાય સમાંતર લાઈન દેટ મીન્સ કે આપણે એક સમાંતર લાઇન બનાવવાની છે ટુ અ ગીવન લાઈન ઓવન ઓ ટુ એક આપણને લાઇન આપેલી છે ઓવન ઓ ટુ બરાબર એને સમાંતર બીજી લાઇન આપણે બનાવવાની છે પાસિંગ થ્રુ અ ગીવન પોઈન્ટ પી એટલે કે પોઈન્ટ પીમાંથી પાસ થાય એ રીતની આપણે એક શું કરવાની છે સ્પેરલ લાઇન એટલે કે સમાંતર લાઇન બનાવવાની છે તો જો અહીંયા તમને પ્રોબ્લેમનું સોલ્યુશન આપ્યું છે સિમ્પલ તમને પહેલાં સમજાવી લો ને પછી આપણે પ્રોબ્લેમ ડ્રો કરીએ આપણી લાઇન છે લાઇન ઓવન ટુ એની થોડે દૂર લાઇનની બાર સાઈડ કોઈ એક જગ્યાએ પોઈન્ટ પી છે તો આ પોઈન્ટ પીમાંથી પાસ થાય એવી આપણે સમાંતર લાઇન દોરવાની છે જે ઓવન ઓટુને સમાંતર હશે અથવા તો પેરેલ હશે ક્લિયર છે સેજ પણ ગભરાવાની જરૂર નથી આપણે એને હવે શું કરીશું પ્રેક્ટિકલી ડ્રો કરીશું ક્લિયર સૌથી પહેલાં આપણે શું કરીશું તો કે સૌથી પહેલાં આપણને એક લાઇન આપી છે જેનું નામ છે ઓવન ઓટું એ આપણે ડ્રો કરી લઈશું તો હું શું કરું છું એક લાઇન ડ્રો કરી લઉં છું જેટલું મન થાય તમને માપ લેવાનું એટલું તમે લઈ શકો છો તમારી સ્કેચબુકમાં કે નોટબુકમાં આવી જાય એ રીતનું માપ લેવાનું સૌથી પહેલાં આપણે શું કરવાનું એક લાઇન ડ્રો કરવાની છે જેનું નામ છે ઓવન ઓ ટુ આ લાઇન આપણને આપેલી છે ક્લિયર આ લાઇન તમે કોઈપણ માપની અથવા તો કોઈ પણ મેઝરમેન્ટની લઈ શકો છો બરાબર એટલી લેવાની કે તમારી સ્કેચબુકના પેજમાં અથવા નોટબુકના પેજમાં આવી જાય ક્લિયર તો લાઇન ઓવન ઓટું થઈ ગઈ હવે સપોઝ વિચારો કે આટલે લાઇનથી થોડે દૂર કશે એક પોઈન્ટ કયો આપેલો છે તો કે પોઈન્ટ પી આપેલો છે શું આપેલું છે પોઈન્ટ પી લાઇનથી થોડે દૂર કશે આપેલો છે હવે આ પોઈન્ટ પીમાંથી પાસ થાય એવી અને લાઈન ઓવન ઓ ટુને સમાંતર ઇંગ્લિશમાં એને કહેવાય પેડલ એવી લાઇન આપણે બનાવવાની છે તો કેવી રીતના બનાવીશું તો કે આપણે હાથમાં લઈ લઈશું પરિકર અને પરિકરને આપણે ક્યાં મૂકીશું તો કે પરિકરને મૂકીશું આપણે પોઈન્ટ પી ઉપર પરિકરની જે અણી છે એને આપણે પોઈન્ટ પી ઉપર મૂકીશું ક્યાં મૂકીશું એક્ઝેક્ટલી પોઈન્ટ પી ઉપર તમારું પરિકર આવવું જોઈએ બરાબર પરિકર ઉપર મૂકી દીધું પોઈન્ટ પી પરિકરને પોઈન્ટ પી ઉપર મૂકી દીધું આપણે પરફેક્ટ મૂકજો મારે કેવું છે કે ભાઈ રફ ડોર એટલે મૂકવામાં પ્રોબ્લેમ થાય તમારે પરફેક્ટલી પોઈન્ટ પી ઉપર પરિકર મૂકી દેવાનું ક્લિયર પછી એપ્રોક્સિમેટલી આટલે સુધી પેન્સિલ ખેંચી લાવો ઓકે સીધું શું કરો આ રીતનો ચાપ મારી દો ફરી પાછું એક વાર બોલું છું પોઈન્ટ પી ઉપર પરિકર મૂકવાનું થોડીક દૂર સુધી પેન્સિલ ખેંચવાની ને સીધો નીચેની તરફ ચાપ મારી દેવાનો તમે જેવા ચાપ મારશો ને એટલે એ ચાપ લાઇન ઓ વન ઓ ટુને ક્યાં કટ કરશે તો કે પોઈન્ટ ક્યુમાં કટ કરશે ક્લિયર છે ક્યાં કટ કરશે પોઈન્ટ ક્યુમાં કટ કરશે હજી પણ તમારે પરિકર ઉપરનું માપ બદલવાનું નથી એ જ માપ પરિકર ઉપર પકડી રાખીને હવે આપણે નેક્સ્ટ પરિકરને મૂકીશું પોઈન્ટ ક્યુ ઉપર એટલે કે આટલે તમારે પરિકરને મૂકવાનું ક્યાં પોઈન્ટ ક્યુ ઉપર પરિકરને મૂકવાનું અને ડાબી તરફ ચાપ મારવાનું સેમ માપ રાખીને ક્યુ ઉપર પરિકર મૂકીને ડાબી તરફ તમારે ચાપ મારવાનું ડાબી તરફ જે તમે ચાપ મારશો એ લાઇન ઓ વન ઓ કટ કરશે જ્યાં કટ કરે ત્યાં શું નામ આપી દેવું પી ક્યુ અને પછીને શું નામ આપવાનું આર ક્લિયર આપણે શું કર્યું પહેલાં પી પરથી જે ચાપ મારેલો એ જ માપ આપણે રાખીને પરિકરને ક્યુ પર મૂકીને લાઇનની ડાબી બાજુ ચાપ માર્યો તે લાઇન ઓવન ઓ ટુને આરમાં કટ કરે છે અથવા લાઇન ઓવન ઓ ટુ જ્યાં કટ થાય છે એને આપણે નામ આપી દીધું આર હવે તમારે શું કરવાનું તો કે હવે નેક્સ્ટ સ્ટેપમાં પરિકરને ક્યાં મૂકવાનું તો કે પોઈન્ટ આર ઉપર પરિકરને મૂકવાનું આટલે અને પેન્સિલને પોઈન્ટ પી સુધી લઈ જવાનું પરરી પાછું એકવાર બોલું છું શું કરીશું આપણે પરિકરને મૂકીશું અહીંયા આર ઉપર એટલે કે પરીકરની અણી આવશે આર ઉપર અને પેન્સિલને લઈ જઈશું પોઈન્ટ પી સુધી માપ આવી ગયું હવે પરિકરને બેગ થું ઉઠાવી લેવું અને પરિકરને ક્યાં મૂકવાનું તો કે પરિકરને મૂકવાનું અહીંયા ક્યુ અને આ જે તમે પહેલાં ચાપ મારેલો અહીંયા તમને જે દેખાય છે પોપટ કલરનો પોપટી કલરનો એ લાઈન ઉપર તમારે શું કરવાનું એ જ માપનો ચાપ મારી દેવો ક્લિયર છે આ જે ચાપ કટ થઈ ગઈ એને શું નામ આપી દેવ એસ હવે શું કરો તો કે ફૂટપટ્ટી અને પેન્સિલથી લઈને પી અને એસને જોડી દો છેલ્લું સ્ટેપ આપણે ફરી પાછું રિપીટ કરીએ ક્લિયર આપણે શું કર્યું પરિકરની અણીને આર ઉપર મૂક્યું પી જેટલું પેન્સિલ પર માપ લઈ લીધું માપ આવી ગયું બેઠું પરિકરને ઉચકીને લઈ લીધું ક્યુ ઉપર એટલે પરિકરની અની મૂકી આપણે ક્યુ ઉપર અને સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં જે આપણે ચાપ મારેલો પોપટી કલરનો એની ઉપર મેં કટ કર્યું જ્યાં કટ થાય છે ત્યાં અમે શું નામ આપી દીધું તો કે આ રીતના કટ થયું તમે નામ આપી દીધું એસ હવે હું શું કરીશ ફૂટપટીને પેન્સિલની મદદથી પી અને એસને આ રીતના કનેક્ટ કરી દઈશ તો કઈ લાઇન બની વિદ્યાર્થીઓ તો કે હવે આપણી નવી લાઇન બની ગઈ પી એસ નવી લાઇન કઈ બની ગઈ તો કે નવી લાઇન બની ગઈ આપણી પી જે આપેલી લાઇન ઓ વન ઓ કેવી હશે પેરેલલ એટલે કે સમાંતર હશે ક્લિયર છે બહુ સિમ્પલ પ્રોબ્લેમ છે ઇઝીલી સોલ્વ થઈ જશે અને ડ્રો પણ થઈ જશે ક્લિયર ફરી પાછું એકવાર આખી પ્રોસેસ રિપીટ કરું છું ધ્યાનથી સાંભળજો બધા ચાલો સ્ટાર્ટિંગમાં તમારે પણ સાથે સાથે રિપીટ કરતા જવાનું છે બરાબર કે જે રીતના પ્રોસેસ થાય એ રીતના ચાલો સ્ટાર્ટ કરીએ છે સૌથી પહેલાં આપણને એક લાઈન આપેલી હતી એ આપણે લાઇન કરી લઈએ છીએ શું નામ છે એનું લાઈનનું નામ છે ઓવન ઓ ટુ એને થોડે દૂર કોઈક જગ્યાએ પોઈન્ટ પી આપેલો હતો પી ઉપર પરિક્રમિકૂક એપ્રોક્સિમેટલી આટલું માપ લઈને એક ચાપ માર્યો જે ચાપ માર્યો એ લાઇન ઓવન ઓ ને ક્યાં કટ કરે છે તો કે પોઈન્ટ ક્યુમાં કટ કરે છે એ જ માપ મેં પરિકર ઉપર રાખું ને પરિકરને મૂકું પોઈન્ટ ક્યુ ઉપર અને ડાબી તરફ ચાપ માર્યો એ લાઇન ઓવન ઓ ટુને ક્યાં કટ કરે છે તો કે પોઈન્ટ આરમાં કટ કરે છે હવે હું શું કરીશ તો કે પરિકરને મૂકીશ અહીંયા આર ઉપર અને પી જેટલી પેન્સિલ ખેંચી લઈશ અને માપ લઈ લઈશ એટલે પરિકર ઉપર કેટલું માપ આવી ગયું તો કે પરિકર ઉપર માપ આવી ગયું પી આર એ પરી કને બેટથી ઉચકીને ક્યાં લઈ આવીશ તો કે ક્યુ ઉપર અને પહેલો જે ચાપ મારો એને આ રીતના કટ કરીશ સ્ટાર્ટિંગમાં જે ચાપ માર્યો ને એને કટ કરવાનો ઓકે કયું નામ આપી દેવાનું પી ક્યુ આર અને આપી દેવાનું અહીંયા એસ હવે હું શું કરીશ તો કે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી પી અને એસને કનેક્ટ કરી લઈશ હવે જે લાઈન બની આપણી પી એસ એ આપણી આપેલી લાઈન ઓવન ઓ ટુ એટલે કે આપણને જે ક્વેશ્ચનની અંદર લાઇન આપેલી હતી ઓવન ઓ ટુ એને સમાંતર હશે કઈ લાઈન પી એસ ક્લિયર તો સિમ્પલ વર્તુળની મદદથી આપણે કોઈ પણ એક લાઈન આપેલી હોય એને સમાંતર એટલે કે પેરેલલ લાઇન આ રીતના ડ્રો કરી શકીએ છે ક્લિયર આ બધું કેમ કરવામાં આવે છે તો કે વર્ષો પહેલાં કોણ માપકની સિસ્ટમ હતી નહીં દરેક કામ વર્તુળ પેન્સિલને ફૂટપટ્ટીથી થતું હતું તે વખતે એ લોકો સમાંતર લાઈન દોરવા માટે ઇંગ્લિશમાં કે પેરેલ લાઇન પરપેન્ડિક્યુલર લાઇન એટલે કે લંબ દોરવા માટે આ રીતની મેથડ યુઝ કરતા હતા લાઇનને ડિવાઈડ કરવા માટે આર્કને ડિવાઈડ કરવા માટે સરખા ભાગ પાડવા માટે ક્લિયર છે તો થઈ ગયો પ્રોબ્લેમ સોલ્વ સાથે સાથે એક બીજો નાનો એક પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ ક્લિયર છે પ્રોબ્લેમ નંબર આઠ બહુ સિમ્પલ છે આપણને ગભરાવાની સાઇડ પણ જરૂર નથી શું કહે છે સાંભળજો ધ્યાનથી પ્રોબ્લેમ નંબર આઠ ટુ કન્સ્ટ્રક્ટ અ પેરેલ લાઇન ટુ અ ગીવન લાઇન ઓવન ઓ ટુ એટ અ ડિસ્ટન્સ એલ ફરી પાછા ટુકડે ટુકડે વાંચીશું ટુ કન્સ્ટ્રક્ટ અ પેરેલ લાઇન ફરી પાછી આપણે એક સમાંતર લાઇન બનાવવાની છે ટુ અ ગીવન લાઇન ઓવન ઓ ટુ એટલે એક આપણને લાઇન આપેલી છે ઓવન ઓ ટુ ક્લિયર છે એને સમાંતર લાઇન બનાવવાની છે પણ એટ અ ગીવન ડિસ્ટન્સ એલ લાઇન ઓવન ઓ ટુથી કોઈક ડિસ્ટન્સ આપ્યું છે એલ એટલા ડિસ્ટન્સે આપણે સમાંતર લાઇન બનાવવાની છે ચાલો સ્ટાર્ટ કરીએ પ્રોબ્લેમ બરાબર આપણે શું કરવાનું છે આ પ્રોબ્લેમની અંદર એક લાઇન આપી છે ઓવન ઓ ટુ એનાથી થોડે દૂર એટલે કે એલ જેટલા ડિસ્ટન્સ છે લાઇન ઓવન ઓ ને સમાંતર લાઇન બનાવવાની છે ક્લિયર આ પ્રોબ્લેમ માટે આપણે એલની વેલ્યુ કેટલું લેશું ખાસ લખી દેજો આ પ્રોબ્લેમ માટે આપણે એલની વેલ્યુ લેશું સિક્સટી એમ કેટલી લેશું એલની વેલ્યુ સિક્સટી એમ આનો મતલબ શું થાય છે તો કે એક લાઇન આપને આપણને આપી છે ઓવન ઓ ટુ એ લાઇનથી બરાબર સાહીઠ એમ દૂર બીજી આપણે સમાંતર લાઇન બનાવવાની છે અથવા તો ઓવન ઓ ટુથી સાઠ એમ દૂર એક લાઇન બનાવીશું આપણે જે ઓવન ઓ ટુને સમાંતર એટલે કે પેરેલ હશે ક્લિયર તો બે લાઇન વચ્ચેની ડિસ્ટન્સ કેટલો આપી દીધેલું છે અહીંયા સાઈઠ એમ ખાસ નોટ ડાઉન કરી લેજો ઓકે હવે પ્રોબ્લેમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રોબ્લેમ સ્ટાર્ટ કરવામાં શું આવશે તો કે સ્ટાર્ટિંગમાં આપણને એક લાઇન આપેલી છે આપણે દોરી દેવાની જેટલું મન થાય એટલા માપની લાઇન થઈ ગઈ ઓવન હોતું ઓકે હવે આપણે શું કરવાનું તો કે હવે આપણે પરીકર લઈ લેવાનું પરીકર લીધું પછી બધા પાસે સ્કેલ છે ફૂટપતી છે તો પરિકરને ખોલો અને ફૂટપટીની મદદથી માપપટીની મદદથી સ્કેલની મદદથી શું કરો સાઠ એમ એટલે ફૂટપટી ઉપર સાઠ એમ કેટલા થાય તો કે છ સેન્ટીમીટર થાય તો હવે તમે શું કરો ફૂટપતીની મદદથી પરિકર ઉપર સાહીઠ એમ જેટલું માપ લઈ લો એટલે કે છ સેન્ટીમીટર જેટલું માપ લઈ લો આ વર્ષે લેતા બધાને માપ લઈ લીધા પછી ફૂટપતિની મદદથી પરિકર ઉપર સાહીઠ એમ એટલે કે છ સેન્ટીમીટરનું માપ લઈ લીધા પછી પરિકરને આપણે શું કરવાનું છે તો કે પરિકરને આપણે મૂકીશું સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં ઓવન ઉપર મૂકો પરિકરને આપણે ક્યાં મૂકીશું માપ લીધા પછી ઓવન ઉપર અને આ રીતના એક ઉપર ચાપ મારો ક્લિયર ચાપ થોડો મોટો મારજો આ રીતના એટલે ખ્યાલ આવે ક્લિયર ફરી પાછો સ્ટેપ રિપીટ કરું છું ફૂટપટ્ટીની મદદથી આપણે વર્તુળની ઉપર પરિકરની ઉપર સાઠ એમ એમ એટલે કે છ સેન્ટીમીટર જેટલું માપ લઈ લીધું હવે ફૂટપટ્ટીને સાઈડમાં મૂકી દેવું પરીકરને મૂકો ઓવન ઉપર અને આ રીતના ઉપરની તરફ એક ચાપ મારો એ જ માપ પકડી રાખીને પરીકરને મૂકો ઓટું ઉપર એ જ માપ પકડી રાખીને પરીકરને મૂકો ઓટું ઉપર અને ફરી પાછા આ રીતના ઉપર એક ચાપ મારો બે ચાપ વાગી ગયા છે હવે પરીકરને મૂકી દેવું સાઈડમાં ફૂટપટ્ટી લઈ લઉં પેન્સિલ લઈ લઉં અને ખાસ ધ્યાન રાખો હવે આપણે એક લાઇન ડ્રો કરવાની છે લાઇન ડ્રો કેવી રીતના કરવાની તો કે એ જે લાઇન છે એ આપણી આ બે જે આર્ક છે એને ટચ થઈને જવી જોઈએ ફરી પાછું એકવાર બોલું છું શું કરવાનું છે તમારે ફૂટપટ્ટી અને પેન્સિલ લેવાની છે અને એક લાઇન ડ્રો કરવાની છે જે આ બે આર્ક જે દોર્યા છે ને આપણે એના રીતના ટચ થઈને જાય જોજો ક્લિયર આ રીતના ટચ કરાવવાની મેં તમને એરો એટલા માટે બતાવું છું કે તમને દોરવામાં ખબર પડે કે કેવી રીતના દોરવાનું છે તમારી સીધી લાઈન જ આવશે આ રીતના બરાબર આ રીતના ટચ થાય એ રીતના લાઇન જવા દેવાની હવે આ જે લાઈન ટચ થઈ આર્કને ત્યાં આપણે નામ આપવાના છે નામ તમે કોઈ પણ આપી શકો છો જેમ કે અહીંયા પી ક્યુ તો આપણે જે નવી લાઈન બનાવી પી ક્યુ એ આપેલી લાઈન ઓવન ઓ ટુથી કેટલા ડિસ્ટન્સ હશે તો કે સાઠ એમ જેટલા ડિસ્ટન્સે હશે તથા લાઇન પી ક્યુ એ લાઇન ઓવન ઓ ટુને કેવી હશે સમાંતર હશે એટલે કે પેરેલાલ હશે અહીંયા તમારે ડાયમેન્શન બતાવવું પડે ડાયમેન્શન બતાવવા માટે આપણે શું કરીએ છીએ તો કે ડાયમેન્શન બતાવવા માટે આપણે આ રીતના એરો દોરીએ છીએ નાનો એરો દોરોનો તમારે ક્લિયર અને અહીંયા શું લખી દેવાનું બાજુમાં સાહીઠ આનો મતલબ શું થાય તો કે લાઇન પીકયુ એ લાઇન ઓવન ઓટુથી સાઠ એમ એમ દૂર છે તથા આપેલી લાઇન ઓવન ઓ ટુને સમાંતર એટલે કે પેરેલ છે ક્લિયર છે બહુ સિમ્પલ સ્ટેપ છે સ્ટાર્ટિંગમાં આપણે સૌથી પહેલાં લાઇન ઓવન ઓટું દોરી પછી આપણે ફૂટપતિની ઉપર સાહીઠ એમ જેટલું માપ માપીને પરિકર ઉપર લઈ લીધું ફરી એકવાર ઓવન ઉપર મૂકીને એક ચાપ માર્યો ફરી કંઈ ઉપર મૂકીને એક મોટો ચાપ માર્યો ત્યાર પછી આપણે એક લાઇન દોરી જે આર્ક પી અને ક્યુને ટચ કરીને જાય છે થઈ ગઈ સમાંતર લાઇન તૈયાર ક્લિયર છે તો આજના બે પ્રોબ્લેમ તમારે ખાસ સોલ્વ કરવાના છે બહુ સિમ્પલ છે એક્ઝામમાં પૂછાઈ શકે એવા આશા રાખું છું તમને આ સબ્જેક્ટમાં મજા આવતી હશે ડ્રોઈંગ છે ખરેખર શીખવા જેવી અને મજા આવે એવી વસ્તુ છે ઇન્ટરેસ્ટ ડેવલપ કરજો મળીશું આવતીકાલે થેન્ક યુ